બુધ્યશ્રી અને આપ સૌ શરૂઆત થઈ ત્યારે શ્રીમદના દર્શન થયા એટલે કદાચ બીજી કોઈ અડચણ ન આવે તો એકાદ વર્ષ સુધીનો આનંદ આપણા શરીરમાં ઉમેરાઈ ગયો મને ઘણા લોકો એમ કહે છે કે તમે આ શરીર કેવી રીતે બનાવ્યું છે ઘટાડવાનું પૂછનારા ઝાઝા હોય પણ વધારવાનું પૂછનારા બહુ ઓછા હોય છે એટલે એ ઓછાનો મને લાભ મળે છે એટલે હું બહુ બીજો જવાબ આપતો નથી ખાલી હસું છું કારણ કે આ હસવામાંથી જ બનેલું શરીર છે અને એ જ હસી શકે જે આનંદમાં રહી શકે જગત આખાની જવાબદારી આપણા ઉપર લઈને ફરવાની જેને ચિંતા છે એ લોકોએ જાડા થવા માટે કંઈક પ્રયાસ કરવા પડે છે આપણને તો આપણી એ ચિંતા નથી પછી બીજાની ચિંતા ક્યાંથી રાખીએ ભાઈ સારું થયું કે બોલવા ઊભો થયો એ સમયે ફરી એકવાર એક પટ આવ્યો અને મારું અને શ્રીમદનું સીધું કનેક્શન કપાઈ ગયું નહીતર આજના અમે બે વખતા હું અને દીપકભાઈ શ્રીમદ પાસે તો કેટલા ભૂંડા લાગીએ એવા છીએ તમે વિચાર કરો એટલા માટે કે અમે શરીર સિવાય કંઈ વધાર્યું જ નથી આ વાત હું એટલા માટે જાણી જોઈને કરી રહ્યો છું કે આટલી સુંદર મજાની વ્યવસ્થા હોય શાંતિ હોય શિક્ષકો આટલા શિસ્તબદ્ધ બેઠા હોય એ પણ પાછા પ્રાથમિક શાળાના શિક્ષકો અઘરું છે હો મેં તો શિક્ષકોના સંમેલનો બહુ એટેન્ડ કર્યા છે સાહેબ તમારી આજુબાજુમાં હોદ્દેદારો એવા હોય કે તમને એનો ડર લાગ્યા કરતો હોય આઠ દસ પંદર જણા તો મૂછો ચડાવેલા હોય સાત આઠ જણાના શર્ટના બટન અડધા પડધા ખુલ્લા હોય પાંચમાંથી ચાર આંગળીમાં કાંઈક ને કાંઈક હાળું પહેર્યું જ હોય અને બોલવાનો પ્રયાસ કરો તો બે ત્રણ મિનિટ પછી જવાબ આપી શકે કારણ કે મોઢું પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય આવો મારો અનુભવ છે હં તમે સંમત નહીં થાવ તો ચાલશે તમે હસ્યા એમાં મને ખબર પડી કે તમારી સંમતિ કેટલી છે પણ આવું કંઈ આજે અહીંયા નથી એનો અર્થ એવો કે ચંદ્રકાંત ભાઈએ કરેલી જહેમત ઉગી નીકળી છે પ્રેમની પરબ એવું નામ છે સાહેબ પરબમાં તમને ઈચ્છા થાય તો પાણી પીવા જવાનું હોય પરબમાં ફ્રીઝ ન હોય તો શીતળતા ભેગી હોય અને પરબ એ નિસ્વાર્થપણે બાંધવામાં આવતું ઘટના છે પરબ નિઃસ્વાર્થપણે બાંધે એની કોઈ સરકારી યોજનાઓ હજી નીકળી નથી એટલું સારું છે નહીં તો બાંકડા ઉપર લખ્યું હોય છે ને વજુભાઈ વાળાની ગ્રાન્ટમાંથી આ બાંકડો એમ હળું પરબમાં લખાય પછી આપણને કાંઈ પ્રોબ્લેમ નહીં પણ પાણી પીએ ત્યારે એમાં પાણી નહીં વજુભાઈ દેખાય આ તો વજુભાઈ અમારે રાજકોટના છે એટલે મેં વજુભાઈ નામ લીધું તમે તમારા વિસ્તારનું નામ સમજી શકો છો શિક્ષકત્વનો આનંદ એવો વિષય મને ચંદ્રકાંતભાઈએ આપ્યો છે તમારી સામે કાંઈ ના હું બોલું અને હું તમારી સામે ઊભો રહું તો તમને જવાબ મળે કે શિક્ષક થવાનો આનંદ શું છે કારણ કે મેં તો બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી દીધી અને એવે સમયે છોડી કે જ્યારે બેંકની નોકરીનું બહુ મહત્ત્વ હતું હવે બેંકમાંથી લઈને ભાગી જવાનું બહુ મહત્ત્વ છે સમય બદલાણો બેંકનું મહત્ત્વ ખરું પણ બહુ મહત્ત્વ હતું સાહેબ મને યાદ છે કે મને મારા મોટા ભાઈ ત્યારે બેંક ઓફ બરોડામાં જનરલ મેનેજર હતા અને એને મેં ફોન કર્યો કે મેં રાજીનામું આપી દીધું છે સમજુ હતા મારો મોટો ભાઈ હતો તો સમજુ જ હોય ને તમે જુઓ મોટો ભાઈ સમજુ છે તો આપણે જ જવાબદાર છીએ આ તો ભેગું જ રાખવું હંમેશા એટલે એણે મને કહ્યું તને ખબર છે કે આટલો પગાર કોણ આપે અને તું હજી પરણ્યો નથી છોકરી મેળવવાની માર્કેટમાં જો તું બેંક વાળો હો તો તને જલ્દી મળશે એવડું મોટું માર્કેટ હતું જ્યારે બેંકની નોકરીનું ત્યારે મેં બેંકમાંથી રાજીનામું આપ્યું અને એણે મને પૂછ્યું પછી હવે કરીશ શું ત્યારે મેં જવાબ આપ્યો કે મને ભણાવતા હતા એમાંથી બે ત્રણ શિક્ષકો મને બહુ ગમી ગયેલા હતા અને એ ભણાવતા ત્યારથી મને એમ થતું કે થઈએ તો આના જેવા શિક્ષક થવું એટલે હવે મારે શિક્ષક થવું છે મિત્રો ત્યારે હું બીએડ નહોતો પીટીસી નહોતો શિક્ષક થવાની કોઈ લાયકાત નહોતી લાયકાત એટલે કાગળ ઉપર હોય તે હજુ આપણી લાયકાત કેટલી છે એ તો આપણને ખબર નથી હોતી આપણી લાયકાત કેટલી છે એ તો સામે બેઠેલો વિદ્યાર્થી રોજ નક્કી કરે છે બીજા ત્રીજા પીરિયડમાં નક્કી કરે કે આજે આ કાંઈ ભણાવવાનું નથી આમ તો ઠપ્પા મારશે ને આપણે ટપ્પા જ મારીએ સાહેબ પણ હું તો ખાલી બીએસસી થયેલો હતો અને પછી મેં બીએડ કર્યું પછી મેં એમએડ કર્યું મેં એક વસ્તુ નક્કી રાખી કે બેંકની નોકરી છોડીને જે પ્રશ્ન થયો કે હવે કરીશ શું એવો પ્રશ્ન હવે જિંદગીમાં ન થવો જોઈએ મને બરાબર યાદ છે કે ત્યારે મેં લિયો ટોલ સ્ટોરીનું એક પુસ્તક વાંચ્યું હતું દેન વોટ શેલ વી ડૂ એટલે મેં નક્કી રાખ્યું કે આપણે જે જે પગથી આગળ જઈએ ત્યાંથી ગમે ત્યારે ભાગી છૂટી જવાય એટલું ભણી નાખવું જેથી કરીને કોઈ જગ્યાએ પરણે રોકાવવું ન પડે આપણે મુક્તિના માણસ છીએ આપણે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ કરવી છે એમ નહીં ભક્તિ થાય તો ભલે મારી મુક્તિ તો કાયમ પાકી જ છે આપણે એ લઈને આવેલા છીએ પરિણામે બી બીએડ કરી નાખ્યું એમએડ કરી નાખ્યું પીએચડી કરી નાખ્યું હાઈસ્કૂલમાં જરૂર નહોતી તોય પીએચડી કરી નાખ્યું બધા લોકો ત્યારે કહેતા હતા કે આમાં શું ફાયદો ત્યારે હું જવાબ નહોતો આપી શકતો હવે આ લોકોને એમ થાય છે પૈસા ગણવામાં મને રોજ ભીતી રહેતી કે રોજ કોઈકના ગણવાના લાખો કરોડો અને પછી સાંજે મૂકીને ઘરે વયા જવાનું આપણી પાસબુકમાં તો નવસો ને સત્યાવીસ રૂપિયા જમા થતા હતા દર મહિને અને રોજ લગભગ આપણે લાખો ગણતા હતા સાહેબ મિત્રો હું બહુ જ આનંદપૂર્વક એ કહેવા માંગુ છું કે એ જેના ગણતો તો એના કરતાં વધુ રૂપિયા સાથે હું આજે તમારી સાથે વાત કરી રહ્યો છું કદાચ એ રૂપિયા ચલણી નોટમાં નથી પણ એટલું નિશ્ચિત છે કે અંબાણીને અદાણીને એક વખત એવી ઈચ્છા થઈ કે ભદ્રાયુભાઈ આપણી સાથે કામ કરે એ મારી મિલકત છે અને મેં બે વર્ષનું કમિટમેન્ટ કર્યું યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈને હું બે વર્ષ આવું મને યાદ છે મને ગૌતમભાઈ કીધું કે તમે ભદ્રભાઈ આવો તો ખરા પછી વર્ષો ક્યાં નીતિજસ ખબર નહીં પડે પણ મારે તો આનંદ મંગળ જ કરવો તો કોઈના બંધિયારા થઈને રહેવાની ઈચ્છા નહોતી એટલે મેં અઢી વર્ષે ઈમેલ કર્યો મારું કામ પૂરું થયું હું નીકળું તો પણ સાડા ત્રણ ચાર વર્ષ સુધી ખેંચાઈ ગયું અને પછી હું પણ એને આવજો કહીને પાછો નીકળી ગયો તમે યાદ રાખો મુક્તિ બે પ્રકારની હોય કોઈનાથી મુક્તિ અને કોઈના માટે મુક્તિ આપણી મુક્તિ હંમેશા કોઈનાથી હોય છે આપણા માટે કોઈથી મુક્તિ હોતી નથી આપણા માટે મુક્તિ મેળવવા નીકળીને ત્યારે આપણે ક્યાંક બંધાઈ જતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યાંક બંધાઈ જઈએ તો આપણે એમ હવે આપણે આપણામાંથી નીકળ્યા પણ ના તારામાંથી નીકળ્યો અને બીજામાં ગયો મને આ વિક્રમભાઈ આ પહેરાવતા હતા ત્યારે મેં પૂછ્યું નહીં આવે હો પણ મારા માથા વિશેનું માપ વિક્રમભાઈને વધુ પરફેક્ટ ખ્યાલ હતો એ કે આવી જશે પણ મને બહુ ડાઉટ હતો એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે બહાર ગાડીમાં બેઠા પહેલાં આ કાઢવાનો પ્રયાસ કરવો નહીં એનું એક કારણ છે કે મોટા માથા તો ઘણા જોયા છે સાહેબ પણ મસ્તક મોટું હોય એવું ભાગ્યે જોવા મળે છે અને એ શિક્ષકનું મસ્તક હોય છે સાહેબ તમને ખ્યાલ છે શિક્ષણના ત્રણ આયામ છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને બોલો કયું સુકાઈ ગયું પીટીસી અરે રે તમે ન બોલી શકો એનું કારણ એ છે કે તમારી સ્કૂલોમાં અત્યારના એ પાસું ગુમ છે શિક્ષણના ત્રણ પાયાઓ છે ત્રણ પાયા માટે મારેને તમારે જીવવાનું છે આપણે પહેલા પાસા ઉપર એટલા બધા જામી ગયા છીએ કે નાનાત્મક પાસા ઉપર કે બધું જ છોકરાનું આપણું હાલે તો મસ્તિષ્ક ખોલી ઉપરથી મગજની ડાકલી ખોલીને અંદર આપણે રોજ પાનાના પાના ઠાંસી મારીએ એવા આપણે છીએ ટાગોરનું એક સુંદર મજાનું સર્જન છે એમાં સુંદર મજાના ગાતા પક્ષીને કોઈ ભણાવવા નીકળે એવી વાત છે એ વાતની વિગતમાં મારે નથી જવું દીપકભાઈ એના વિશે વધુ સારી વાત કરી શકે એવી રીતે આપણે લોકો માત્ર ઉપરની ડાકલી ખોલીને અંદર પાના ભરીએ છીએ સાહેબ મને ચંદ્રકાંતભાઈએ કીધું કે આજે એ લોકોને ઇંગ્લિશની ટેસ્ટ છે ત્યારે મારાથી સહજ રીતે હળવાશમાં પૂછાઈ ગયું કોની વિદ્યાર્થીઓની કે શિક્ષકોની તો કે ના ના વિદ્યાર્થીઓની મેં કીધું બચી ગયા એનું કારણ ખાલી કેટલા વિષયોની સાહેબ આપણી ટેસ્ટ લે ને તો આપણે ફૂલ્લી નાપાસ થઈએ એવા છીએ તમે કોઈ હા ન પાડતા હો ભૂલથી પણ આપણી હાલત આ છે કેરળની અંદર પ્રયોગ કરવામાં આવ્યો સીબીએસઈનું બોર્ડનું સાયન્સ અને મેથ્સનું પેપર ત્યાંની બે બે એડવાન્સ સ્કૂલોએ એના ટીચર્સને લખવા આપ્યું કે તમે લખો યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નોટ એસી ટકા શિક્ષકો નાપાસ થયા ગણિત અને વિજ્ઞાનના બે પેપરમાં જોકે એ સ્કૂલનું ગણિત અને વિજ્ઞાનનું બારમાનું પરિણામ સારું આવ્યું એનો અર્થ શું થયો તમે ઉમેરો કે ન ઉમેરો સામે જ હાળી એટલી ક્ષમતા પડી છે કે એના આધારે પરિણામો આવે છે સાહેબ આ વાત તમને જલ્દી નહીં સમજાય કારણ કે આપણને ન ગમે એવી હું વાત કરું છું હું હમણાં જ ભાઈશ્રી સાથે બેઠો તો ત્યારે મને એવો વિચાર આવ્યો એટલે મેં શેર કર્યો કેટલાક સ્થળ એવા હોય સાહેબ કે તમને અચાનક વિચાર આવવા માંડે અને કેટલાક સરકારી સ્થળ એવા હોય કે વિચાર બધા બંધ ડાબલીમાં બેસી જાય એવા પ્રોટોકોલની જેમ માણસો આવીને સટસટ સટસટ એન્ટ્રી મારે કે આપણી બધી વિચાર શક્તિ કુંઠિત થઈ જાય એટલે મેં ભાઈશ્રીને એમ કહ્યું કે શિક્ષણ એવું ક્ષેત્ર છે કે જેમાં લેનાર અને દનાર બંને વાળા માણસો છે ક્ષમતાથી ભરપૂર માણસો છે એટલે એમાં તો પરિણામરૂપે ક્ષમતા જ બહાર આવવી જોઈએ વાત સાચી કે ખોટી ક્ષમતા એટલે પોટેન્શિયલ એક સુંદર શબ્દ અત્યારના શ્રી વાત કરતા હતા ત્યારે એને કયો નિષ્ઠાની વ્યાખ્યામાં હું એના ઉપર પછી જઈશ અત્યારના હું વાત કરતો તો જ્ઞાનાત્મક ભાવાત્મક અને પછી ત્રીજું પાસું છે એને કહેવાય છે ક્રિયાત્મક દેર આર થ્રી ડોમેન્સ ઇન એજ્યુકેશન વન ઇઝ કોલ્ડ કોગ્નેટિવ ડોમેન ધ સેકન્ડ ઇઝ કોલ્ડ સાયકોમોટર ડોમેન એન્ડ ધ થર્ડ ઇઝ કોલ્ડ અફેક્ટિવ ડોમેન ખરેખર તમે જે કામ કરો છો એ ભાવાત્મક ડોમેનમાં કામ કરો છો ભાવાત્મક પાસું સબળ બને શિક્ષકોનું શિક્ષકો ભાવથી સમર્પિત થાય કાલે આમાંથી કેટલા આઠસોમાંથી એસી શિક્ષકને તો એવું થશે કે મારે ત્યાં સમારંભ થાય ત્યારે આટલો જ વ્યવસ્થિત સુગઢ સ્વચ્છ વાતાવરણમાં થાય એવો હું પ્રયાસ કરું આટલો જ નાનકડો સંદેશો લઈને તમે આજે જાઓ તો હું માનું છું કે આજની આ નિષ્ઠા વૃદ્ધિ શિબિર સફળ થઈ ગણાય ભાવાત્મકતામાં ઉમેરો ત્રીજું પાસું છે એ ક્રિયાત્મકતા છે મારે તમારી સાથે બહુ શાસ્ત્રોક્ત વાત નથી કરવાની એ મેં યાદ રાખ્યું છે કારણ કે એ બધી બહુ થતી હોય છે તમારી બીજી બધી શિબિરો બહુ થયા કરે છે એ ઓલું વાળું આવ્યું ને ત્યારથી એટલું બધું હાલ્યું કે શિબિરો ઉપર શિબિરો થતી હોય છે વર્કશોપ ઉપર વર્કશોપ થતા હોય છે સરકારના આઈ એમ વેરી હેપી કે આ તમે સરકારી શાળાના શિક્ષકો આટલા બધા શાંતિથી બેસો અને તમને કોઈ આદરપૂર્વક બોલાવે આશ્રમ શબ્દ બહુ સાચો છે અહીંયા જે લખ્યો છે આશ્રમ શબ્દ આશ્રમ એ જ છે કે જ્યાં જાઓ તો તમને આશ્રય લેવાનું મન થાય તે આશ્રમ છે હું આજે અહીંયા આવ્યો અગાઉ પણ આવ્યો છું તમારી સ્કૂલો સુધી હું આવી ગયો છું ચંદ્રકાંતભાઈ મને લઈ આવ્યા હતા મોતીભાઈ પટેલ અને ઈશ્વર પરમાર મારી સાથે હતા પણ આજે અહીંયા આવ્યો તો મને એવો આનંદ થયો એ વાતનો કે અહીંયા ફરીવાર આવવાનું ગમે એવું વાતાવરણ છે કેમ ગમે કારણ કે મને આજે આનંદ આવ્યો આજે કેમ આનંદ આવ્યો સામે ચહેરા મળ્યા સામે ચહેરા કેમ છે કારણ કે એને ખાતરી છે કે અહીંયા કંઈક સારું છે હવે આ જેટલું હું બોલ્યો એટલું આપણે વિદ્યાર્થીઓને કરી બતાવવાનું છે

અધ્યાપકો શું કુલપતિઓ પણ વાંચતા જ નથી સાહેબ અને વાંચે નહીં જે ઓછામાં ઓછું વાંચે એને પહેલાં કુલપતિ બનાવી દેવામાં આવે છે કે ચાલો આ એકનો કાંકરો કાઢ્યો અને બિહાર દો ઉપર વચ્ચે મને ખબર છે સીઆરસી બીઆરસી એવું ચાલ્યું હજી ચાલે છે અને નવી શિક્ષણ નીતિમાં એને વધુ બળવત્તર બનાવવાની વાત કરી છે એટલે મને તો એનો બહુ અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવ્યો કે ક્લાસમાં જે એક તોફાની છોકરો હોય ને તમે લોકો બહુ સમજુ લોકો છો ખરેખર કે હાળો બહુ તોફાન કરે તેને મોનિટર બનાવો આવું જ હોય પછી સીઆરસીઓમાં જે તોફાની હોય એને બીઆરસી બનાવો અને બહુ જ નડતો હોય તો બીપીઓમાં મોકલી દો બાર પરિણામે શું થાય છે કે જે અહીંયા તમને મને ગમ્યું તેવું વાતાવરણ આપણી એકસો ને ત્રીસ સ્કૂલમાં કાલે આપણે સર્જવાનું છે આવતા દિવસોમાં આપણે સર્જવાનું છે ત્યાં ચંદ્રકાંત ભાઈ એટલે આપણે પોતે ત્યાં ભાઈશ્રીના આશીર્વચન એટલે આપણે બોલીએ તે ત્યાંનું એન્વાયરમેન્ટ એટલે આવું આપણે સર્જવાનું મિત્રો હું તમને વાત કરતો હતો કે થોડુંક વાંચવાની ટેવ એટલે રાખવી જોઈએ કે વાંચતો નથી તે વિચારતો નથી કદાચ તમે એમ કહો તમને હું કોણે કીધું મેં કીધું બીજા કોણ કે મારે કાંઈ કોઈનો સંદર્ભ આપવાની જરૂર નથી કારણ કે હું જીવ્યો છું અને હું તમારી સામે એક નાનકડો પ્રાથમિક શિક્ષક હતો બેંક છોડીને હું પ્રાથમિક શાળામાં ગયો નવસો ને સત્યાવીસ રૂપિયામાંથી બસો ને પચાસ રૂપિયા પગારમાં પ્રાથમિક શિક્ષક બન્યો હતો પણ પછી થંભી નહીં ગયો આપણે હા થંભી જઈએ છીએ આપણને એક જગ્યાએ વિસામો મળે ને પછી એમ થાય કે અહીંયા ઝૂંપડી બાંધીએ પછી ઝૂંપડી બાંધીએ એમ કે આજુબાજુની જમીન લઈ લઈએ મેલ બાંધીએ આપણે વિચારતા નથી કે આપણે એક અવિરત યાત્રાના યાત્રિકો છીએ ક્યાંય રોકાવા માટે આપણને અહીંયા મોકલ્યા જ નથી સાહેબ રોકાઈ જઈએ છીએ એ તો આપણી નિર્ભરતા છે કે આપણે રોકાઈ જઈએ છીએ નિષ્ઠા એ છે કે ચલતે રહેના ચલતે રહેના આ વાત હું ચલતે રે ના કહું તો મારે શાસ્ત્રને ટાંકવું તો ચરે વેતી ચરે વેતી પણ શાસ્ત્રએ કહ્યું હાલ તો રે મોટા તો કંઈક પામીશ આપણે તો સાલી સ્થિતિ એવી દીપકભાઈ મારે એવું બન્યું કે પરીક્ષા નિયમક થયો મને ચાર્જ સોંપ્યો મારા વાઇસ ચાન્સેલરે અને મને એમ થયું કે મારી મારી પરીક્ષા વિભાગની અંદર આ બધાની ખુરશીઓ કેટલી તૂટી ગયેલી છે નેતરવાળી ખુરશી ને એની તૂટી ગયેલી હોય અંદર કાણું પડ્યું એટલે પછી એક ગાદી ઉપર બીજી ગાદી ઉપર ત્રીજી ગાદી મૂકી હોય એટલે મેં તાત્કાલિક મારા વેરી વાઇસ ચાન્સેલર કનુભાઈ માવાણીને કહીને બધાને રિવોલ્વિંગ ચેર અપાવી દીધી પછી હું મહિના પછી પાછો વિભાગમાં ગયો કેટલાય લોકો બેઠા મેં કીધું શું થયું તો સાહેબ આ નથી ફાવતી એના કરતા આ ખાડાવાળી સારી હારી હવે આળી આપણી જન્મજાત મનોવૃત્તિ જ ખાડાવાળી હોય તો કરે કોઈ શું એ મનોવૃત્તિ બદલવાનું નામ વૃદ્ધા નિષ્ઠા વૃદ્ધિ છે જે માણસ બદલતો નથી હું કહેતો જે વાંચતો નથી તે વિચારતો નથી વિચારતો નથી તે ત્યારે બદલવાનું વિચારી પણ શકતો નથી જે વાંચતો નથી તે વિચારતો નથી વિચારતો નથી તે સ્વીકારતો નથી ને સ્વીકારતો નથી તે જળની જેમ અહીંયા આવે છે ઉર્દુનો એક શહેર છે મિત્રો લાઈ હયા ચલી કલે એટલે આવ્યા કોકે કીધું હાલો એટલે આપણે પાછા આપણે ક્યાં આપણી મેળે આવ્યા હતા આપણે ક્યાં આપણી મેળે જવું છે ઘણા લોકો તો ઈશ્વરે ક્રેન ઉતારીને બિહાડી રેખા હોય એવા ને એવા હોય છેલ્લા આમ ઈશ્વર થી ઉપાડે ઈશ્વર એટલે ચાર જણા ગાલ ઉપર મોટા એટલે પાછા જીવનમાં આવું હોય એવું નહીં વ્યવસાયમાં આવું જ હોય સાહેબ ક્લાસ બદલાઈ જાય ને રોડો બદલાય તો શિક્ષક ને વાંધો પડે કે સાહેબ મારો ક્લાસ બદલી નહીં ગયા વખતે હું પાંચ અનો ક્લાસ ને આ વખતે મને સાહેબ પાંચ બમૂક એમ થોડું હાલે કેમ શું હાલે ઉલટાનું આપણે કેવું જોઈએ કે સાહેબ તમે બદલતા રહેજો મને થોડુંક જીવંત રહેવામાં રસ છે જે વાંચે છે તે જ વિચારે છે એટલે જો થોડુંક વાંચવાની ટેવ પડે તો હું માનું છું કે આપણને આવી મુદ્દોનો ખ્યાલ આવે મેં વર્ષો પહેલાં જે પુસ્તક વાંચ્યું ધેન વોટ શેલ વી ડુ હવે એનું ગુજરાતી થઈ ગયું છે ત્યારે કરીશ શું મહેન્દ્રભાઈ મેઘાણીનું પુસ્તક છે મહેન્દ્રભાઈએ કર્યું છે તમને ખબર છે મહેન્દ્રભાઈ કોણ કોણ વાહ આમ તો શિક્ષકોનું આખું ગ્રુપ પાછળથી બોલવું જોઈએ કે ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર મેઘાણી પણ કાંઈ વાંધો નહીં તમે થોડુંક ઓછું બોલવા ટેવાયેલા છો બાકી બધાને ખબર જ છે એ મહેન્દ્ર મેઘાણીએ ત્યારે કરીશું શું નામનું મોટું પુસ્તક કર્યું છે પછી એને એવી શંકા ગઈ કે હાળું આ બધા આટલું મોટું નહીં વાંચે એટલે એનું સંક્ષિપ્ત પણ કર્યું છે કે ભાઈ બીજું આખું ન વાંચો તો સંક્ષિપ્ત તો વાંચો હવે મને આ મુદ્દો કેમ યાદ આવ્યો થોડા દિવસ પહેલા જ હમણાં એક બહુ જ સુંદર મજાના જ્ઞાન વૃદ્ધ અને સમૃદ્ધ શિક્ષકનું અવસાન થયું ગ્રામ દક્ષિણા મૂર્તિ આમલામાં અનિલભાઈ ભટ્ટનું અવસાન થયું નેવું વર્ષની ઉંમરે સાહેબ તમે ક્યારેક વાંચજો અનિલ ભટ્ટ કોણ હતા એને કંઈ કોઈ ઓળખતું જ નથી એને આ રાજ્યમાં કોઈને ઓળખતું નથી એને કોઈ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નથી કારણ કે આળું એવોર્ડ મેળવવા માટે તો તમારે અરજી કરવી પડે છે તમને ખબર છે કે આળું પદ્મશ્રી માટે કોઈક એમપીને કહેવું પડે કે મારામાં સહી કરી દે ને એટલે એને કોઈ એવોર્ડ મળ્યો નથી પણ આખી નઈ તાલીમનું કોઈ જો બીજ સ્વપ્ન કોઈએ રોપ્યું હોય તો એનું નામ અનિલ ભટ્ટ જેને હમણાં અવસાન થયું તો અમારા માટે નહીં ઓળખતા હો કારણ કે એને બે હજાર પાંચથી તો એ નિવૃત્ત હતા પણ હું એના વિશે વાંચતો હતો મેં તો એનો ઇન્ટરવ્યૂ કર્યો છે વિદ્યાપીઠમાંથી એનું રેકોર્ડિંગ કર્યું છે મુઠી ઊંચેરા માંડવીમાં ત્યારે મેં એને પૂછ્યું કે અનિલભાઈ તમે તો ખેડૂત હતા શેત્રુંજીના કાંઠે તળાજા પાસે ખેતીની જમીન લઈને પોતે પાંચ વર્ષ ખેતી કરતા હતા મેં તમે આ ખેતી કરતાં કરતાં આ માનવીય ખેતીમાં આવ્યા કેવી રીતે ત્યારે એણે કીધું કે મેં ત્રણ પુસ્તક વાંચ્યા અને એને લઈને મેં નક્કી કર્યું કે આ ખેતી બંધ કરો આમાં કદાચ વર્ષે એકવાર પાક ઉગશે પણ જો શિક્ષણમાં જઈને કાંઈક કામ કરીશ તો પેઢીઓના પેઢીઓ પાક ઉગતો રહેશે અને એમણે જે ત્રણ પુસ્તક વાંચ્યા એનો મને આનંદ એ વાતનો હતો કે ખૂબ આનંદનો વિષય એ કે એમાંનું એક ધેન વોટ વી ડૂ હતું ધેન વોટ વી ડૂ અને ખરેખર બહુ સાચું કહું તો મેં જ્યારે બે હજાર છમાં અનિલભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો એના પછી મેં આ ગુજરાતી પુસ્તક વાર વાંચ્યું ત્યારે કરીશું શું અને મને ખ્યાલ આવ્યો કે લિયો ટોલસ્ટોય નામનો જે બહુ મોટો માણસ એણે જિંદગીને કેમ પલટી છે પોતાની જિંદગીને કેમ પલટી છે મિત્રો હું તમને બહુ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું ગૂગલમાં કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આવતા ચરિત્રની વાતોથી તમારા જીવન બીવન કાંઈ બદલે એમ હોતું નથી આ બહુ ચોખ્ખું ને ચટ છે કોઈ એમ કહેતું હોય કે અમે વાંચતા હોય છીએ સાહેબ આજના ફલાણા આજના આજના બધા કાચી આઇટમ જેવા છે તમને કદાચ એમ લાગે કે ફલાણા સાહેબ ઢીકણા સાહેબ બધી કાચી આઇટમ છે એ કાચી કેવી હોય એ તમારે જાણવું હોય તો નજીક જવું પડે જેના બાયોડેટા બહુ મોટા હોય ને એની નજીક રહેવા માંડો એટલે ખબર પડે કે આ બાયોડેટામાં જ હારો હો રૂબરૂ મળવા જેવો છે નહીં પણ તો શું કરવાનું આવું તમે વાત વાંચો એણે કહ્યું મેં ત્રણ પુસ્તકો વાંચ્યા સેવા ધર્મ વાંચ્યું લિયો સ્ટોયનું ત્યારે કરીશું શું એવું પુસ્તક વાંચ્યું અને એક ત્રીજું પુસ્તક હું ખાસ તમને યાદ કરવા માટે એ ભૂલી ન જવાય એટલે હા આપા સાહેબ પટવર્ધનનું સેવાધર્મ વાંચ્યું જીવન ચરિત્ર વાંચ્યું અને ત્યારે કરીશું શું એ ત્રણ પુસ્તક વાંચ્યા અને મેં ખેતી બંધ કરી દીધી અને હું મનુભાઈ પંચોલીના કહેવાથી આંબલા આવીને ઓગણીસો ને ના જુલાઈમાં આવીને બેઠા એ બે હજાર ઓગણીસના ના જુલાઈમાં સીધો દેહ છોડીને નીકળ્યા તમે વિચાર કરો એક જગ્યાએ ગ્રામ દક્ષિણામૂર્તિ મૂર્તિ આંબલા એટલે કેવું છે તમે આજે જાજો નળિયાવાળા મકાન છે સાહેબ આજે નીકળજો સણોસરાથી સિહોર તરફ આવો તો જમણા ડાબા હાથ ઉપર સુંદર મજાની સંસ્થા છે નાનાભાઈ ભટ્ટ મૂળશંકરભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી અને બુચદાદાએ સ્થાપેલી આ જે સંસ્થાઓ છે એમાં એ માણસ જઈને બેઠો ઓગણીસો ને પંચાવનના જુલાઈથી બે હજાર ઓગણીસના જુલાઈ સુધી જુલાઈની અગિયારમી એને દેહ છોડ્યો ત્યાં સુધી એવો સ્થેર એક યાદ યાદ રાખવા જેવી છે સાહેબ સતત વાંચીને તમે સ્થાન બદલતા રહો પણ જો તમારે રિયલ કોન્ટ્રિબ્યુશન કરવું હોય તો એક જગ્યાએ પલાઠી મારીને બેસો તો જ કોન્ટ્રીબ્યુશન થઈ શકે હમણાં ભાઈશ્રી શ્રી કહેતા હતા કે આ ચંદ્રકાંત પંદર વર્ષથી અહીંયા કંઈક કર્યું તો આજે તમે આવા ત્રીજા સંમેલનમાં મળી રહ્યા છો વોટ ઇઝ માય રોલ હું તો તમને બહુ નટશેલ વાત કરું મિત્રો શિક્ષકત્વનો આનંદ એટલે શું તમે લોકોને હું અહીંયા આવ્યા છે શું કામ જિંદગીમાં શું કામ આવ્યા છે ચાલો આપણે જવાબદાર નથી જીવવા માટે જન્મ લેવા માટે જવાબદાર નથી તમને ખબર છે કે આપણે ચાર વખત જન્મ લઈએ છીએ પહેલો જન્મ એ સેલ્યુલર બર્થ છે જે કોષ દ્વારા આવીએ છીએ આપણે બીજો જન્મ એ ફિઝિકલ બર્થ છે જેમાં ભૌતિક રીતે બાળક તરીકે જન્મીએ છીએ ત્રીજો જન્મ એ ઇમોશનલ બર્થ છે જેમાં સાંવૈકિક રીતે જન્મીએ છીએ આપણા આડોશ પાડોશના સ્કૂલના મિત્રો શેરીના મિત્રો એ આપણું ઇમોશનલ ડેવલપમેન્ટ કરે છે પણ ચોથો જન્મ એ સોશિયલ બર્થ છે સોશિયલ બર્થ છે સામાજિક જન્મ અને એની જવાબદારી મારીને તમારી કેમ બને બે જ રીતે બને એક આપણી પાસે જે છે તે વેચતા રહીએ અને બીજું જ્યાં કંઈ સુંદર પડ્યું છે તે સંગોપતા રહીએ બે જ સ્ટેપ ત્રીજું કાંઈ નહીં તમને બહુ સાચું કહું સાહેબ શિક્ષકનો વ્યવસાય એ તો પાર્ટ ટાઈમ વ્યવસ્થાય છે આખા વિશ્વમાંથી તમે શોધીને મને આપો ભારતમાં શિક્ષણનો જેટલો સમય છે એટલો સમય આશો વિશ્વમાં ક્યાંય નથી હો હું પોતે નોકરી કરીને શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી બોલું છું પાર્ટ ટાઈમ છે સાહેબ તમે સ્કૂલમાં કશું કરો કે ન કરો તમે તમારા સેલ્ફ એનરીચમેન્ટ માટે એટલું બધું કરી શકો એટલી પુષ્કળ ક્ષમતા સમય અને અવકાશ કોઈ આપતું હોય તો એક જ વ્યવસાય આપે છે અને એનું નામ શિક્ષકત્વ છે મારે તો કહેવું હો કે મને શિક્ષકત્વનો આનંદ શું તો હું શિક્ષક થયો એટલે જીવંત લોકો સાથે જોડાયો હું શિક્ષક થયો એટલે મને સામેનાના ચહેરા વાંચવા ગમ્યા મને ખ્યાલ આવ્યો કે આ દીકરી આજે કંઈક અસ્વસ્થ લાગે છે અને એની અસ્વસ્થતા કે એની સુંદર મજાની ચહેરા ઉપર જે દેખાવી જોઈએ તે લાલીમાં નહોતી એણે મને અસ્વસ્થ કર્યો મેં હમણાં તમને યાદ કર્યું વાત બરાબર કહેજો કે સામે પોટેન્શિયલ છે ને અહીંયાય પોટેન્શિયલ છે આ બે પોટેન્શિયલ જો ભેગા થાય હું તમને વચ્ચે એક સાયકોલોજીની વાત કરી દઉં યાદ આવી એટલે એમ કહેવાય છે કે સાહેબ આપણા હૃદયની અંદર બે ભાગ છે આ કહેવાય છે હં એટલે કોઈ ચકાસવા જાતા નહીં વળી સાયન્ટિફિક પ્રૂફ એવું માગતા નહીં અક્ષાંશ અને રેક્ષાંશ છે એવું કહેવાય છે પણ છે નહીં ગોતવા જાતા નહીં ગોતશો તો મળશે નહીં પણ એના આધારે બધું ચાલે છે જગતમાં એમ જ એમ કહેવાય છે કે આપણા હૃદયમાં બે ભાગ છે એક છે એ પોલાદ જેવો ભાગ છે અને એક છે એ કરુણાનો પુષ્પ જેવો ભાગ છે બહારથી આવતી ઉર્જા તમે કયા ખાનામાં મોકલો છો એ પ્રમાણે તમને એ પ્રતિભાવ આપે છે હું સાદું ઉદાહરણ આપું હું આજે વર્ગખંડમાં ગયો ને મને લાગ્યું કે આ બે છોકરાઓ એકદમ નબળા લાગે છે અને મોઢું ચડાવીને બેઠા છે અને મેં એને કેચઅપ કર્યું કેચઅપ કરીને હું લઈ ગયો લઈ ગયો ને મેં પેલા પોલાદવાળા બાગ બાઘ હારે એને ભટકાડ્યું કેમ ભટકાડાય એટલે મને તતત વિચાર હું મોઢું ચડાવીને બેઠા હશે હા રોજ આવાના વાલા આવે છે રોજ હામે જોયું એટલે આવા બે ત્રણ તો ભટકાય જ ગયા હોય આવું તમે બોલો છો ને ત્યારે એ બધું જ ઇનપુટ પોલાધારે ભટકાય છે એટલે પોલાદ શું કરે સાહેબ બીજું મને કહ્યું પોલાદ જે મોકલો એને પણ બરાબરનું ભૂકા કાઢીને પાછું મોકલે આપણને ખબર છે ને પોલાદમાં એ શક્તિ છે પણ બાળી નાખવાની કરુણામાં શક્તિ છે પણ ઉજ્જવળ કરવાની એ જેવું પોલાદરે ભટકાણું એટલે સામે આવ્યું ઉઠાડીને મોકલી દે પાછળ આવાને આગળ રખાય જ નહીં અંદરથી કોક બોલે એટલે આપણે કહેવાય એવું બતા તારે ન ભણો ગયો છેલ્લે ચેલે જા છેલ્લે જા એ જવા દે ને જવા દે હાલ ભાઈ ઓકે આજે આપણને આ પણ અંદર મજા અને બીજો સીન મેં એ રીતે લીધું કે કેમ રોજ તો આવું નથી હોતું ને આજે છે ઘરે કંઈ દુઃખ તો નહીં હોય કેમ એનું મોઢું પડી ગયેલું છે મને તપાસ કરવી જોઈએ હું બીજું કાંઈ કરતો નથી પણ હું માત્ર એની સામે સ્મિતભરી નજરે જોઉં છું બરાબર એ નીચું જોઈ જાય છે બસ દેટ ઇનફ ઓફ મેં આટલો ઇશારો કર્યો ને સાહેબ બરાબર એ કરુણા પ્રદેશમાંથી પાછો આવેલો પ્રતિભાવ હતો અને એણે સામેની વ્યક્તિને એવો પ્રતિભાવ આપ્યો કે ડોન્ટ વરી હી કેર્સ ફોર યુ શી કેર્સ ફોર યુ સમવન ઇઝ ધેર ટુ કેર ફોર યુ ચિંતા ન કર એને ખબર છે અને મિત્રો તમે મારા કરતાં વધુ જાણો છો પ્રાથમિકમાં બેઠા છો એટલે આ ઉંમરના બાળકને આપણી પાસેથી જવાબ નથી જોઈતો પણ જવાબ અહીંથી મળશે એટલો સધિયારો માત્ર જોઈએ છીએ મારો તો અનુભવ છે સાહેબ ક્લાસ છોડીને ક્યારેક જતા હોય ત્યારે બે ચાર છોકરા આવે અને પાછળ પાછળ આવે ભેગા ભેગા ચાલતા ચાલતા આવે અને આવીને પછી કંઈક બોલે આપણે કંઈક કામ હતું ના સર બીજું કાંઈ નહોતું પણ આ તો છે ને આ તો છે ને ત્યારે શું કરવું સાહેબ શિક્ષકત્વનો આનંદ આ વખતે લૂંટવાનો ત્યારે શું કરોને આપણે શું કહીએ હું ભેગા વાછાડે લાવું છું જાઓ ક્લાસમાં બેહો હાળાઓ મંડી પડ્યા છે આવા ને આવા પછી આપણે પાછા સ્ટાફ રૂમમાં આવીને કે આ ક્લાસના છોકરાઓ પાંચ છ રોજ પાછળ જ આવે એટલે આપણા જેવો એક બીજો જામેલી આઈટમ જેવો હોય કે હાળાઓને એવી કહેવત છે બે નાખવું બરાબરનું લે એટલે આ બધો જ વ્યવહાર પેલા પોલાધારે થાય જગતમાં અત્યારે એ થિયરી ચાલે છે દીપકભાઈ એનો બહુ સુંદર મજાનું રિસર્ચ થઈ રહ્યું છે ઇનપુટ થિયરી અને આઉટપુટ થિયરી અને એમ કહેવાય છે કે આઉટપુટ ઉપર કોઈ આધાર જ નથી ઇનપુટ ઉપર જ બધો આધાર છે તમે ફરિયાદ કરો કે આવું બન્યું તો તમારે જોવું પડે ખાડું આપણે જ દી વાયવું હશે હજી સુધી જગતમાં એવું બન્યું નથી કે તમે તું એ વાવ્યા વાયવા અંચણા ઉગ્યા હજી સુધી બન્યું નથી હવે બને તો કાંઈ કહેવાય ને કારણ કે હવે આ બધું પવન પલટાતો જાય છે હજી સુધી એવું બન્યું નથી કે તમે દૂધીનો રોપ વાવ્યો અને પછી એમાંથી ભીંડા હોય ગયા એટલે જમાવટ થઈ દૂધી વાવીને ભીંડા હોય ગયા તમે જે વાવો એ કે છે સાહેબ એનો અર્થ એવો છે કે ઇન્ટરનેશનલ થિયરી એમ કે છે કે આઉટપુટની ફરિયાદ કરતા પહેલા ચેક કરો કે તમે ઇનપુટ શું આપ્યો હતો અને એટલા માટે હું માનું છું સાહેબ કે શિક્ષકત્વનો આનંદ ક્યાં છે મારા દ્વારા અપાતા ઇનપુટમાં છે નવી તાલીમની જ્યારે શરૂઆત થઈ નવી કેળવણીની વાત થઈ ત્યારે બધે વિરોધ કર્યો કે આ શું આવું ચાલે અમે હમણાં ચર્ચા કરતા હતા થોડો સમય મળ્યો પણ ખૂબ મજા આવી કે શિક્ષણ નીતિ બદલાશે તો શું થશે મારા મિત્રો પ્રિય શિક્ષક મિત્રો સાંભળી લેજો નીતિ બદલાય કે ન બદલાય અથવા હાવ બદલાય હમૂળગી બદલાય તોય આપણે જ ભણાવવાનું છે અને સામે જે આવે એ આવવા જેવા છે એને જ ભણાવવાનું છે નીતિમાં ક્યાંય એવું લખ્યું નહીં હોય કે હવે એકથી પાંચમાં સાતથી આઠ વાળાને દાખલ કરવા એવું નહીં લખ્યું હોય એટલે આપણી પાસે તો જે આવનારા છે એ જ આવવાના છે અને આપણે તો એ જ ભણાવવાનું છે વહુનું વાસી દૂ વહુ એ વાળવાનું છે એટલે નીતિબિધિ બદલાય કે એની બહુ ચિંતામાં પડવું નહીં એ એ લોકોનું કામ એ લોકોએ કાંઈક તો કરવું પડે ને સાહેબ એનાથી એટલું જ થઈ શકે એમ છે એટલે એ કરે છે આપણે આપણાથી થઈ શકીએ એટલું કરવું એની સામે દી ચિંતા કરવી નહીં બહુ સુંદર વાત છે કોઈ કે તો કરવું પડશે ભાઈ કોઈ કે તો કરવું પડશે ભાઈ કોઈ કશું ના કરે એ ક્યાંની તામસ હરીફાય હું એમ કહું કે મારી સાથેનો શિક્ષક કરતો નથી આ બાજુનો કરતો નથી તમે મને એકલાને જ કહો છો ત્યારે આ પંક્તિ મનમાં બોલવી હું બોલ્યો છું અનેક વખત એવું જરૂરી નથી સાહેબ કે શિક્ષણ આજે બગડી ગયું આપણે કહીએ છીએ વર્ષોથી મારી પાસે તો આધાર છે વિનોબાજીનો પત્ર છે એ વિનોબાજીના પત્રમાં પહેલું વાક્ય છે કે આજનું શિક્ષણ ગયું હવે હાળું વિનોબાજી ફરિયાદ કરે તો આપણે ક્યાં જઈએ આ જે મનુભાઈ પંચોલીની વાત કરું છું ને એ મનુભાઈ પંચોલીએ પોતે લખ્યું છે કે આ કેળવણી તો માત્ર દેશદ્રોહીઓ સમાજદ્રોહીઓ અને હરામ હાડકાની પેઢી સર્જે તેવી કેળવણી છે તમારે વાંચવું હોય તો આવતા રવિવારમાં એ મારા આર્ટિકલમાં આખું પેરેગ્રાફ મેં કોટ કર્યો છે તો હવે વિનોબા વખતે આ હાલત દર્શક દાદા વખતે આ હાલત તો પછી આપણે કઈ ફરિયાદ કરવાની જરૂર ખરી વિનોબાનું ન સાંભળ્યું તો સાહેબ આપણું કોણ સાંભળે એટલે આપણે કોઈને સંભળાવવાની ચિંતા ન કરવી આપણે આપણી જાતને સંભળાવવાની ચિંતા કરવી આઈ વિલ હેવ ટુ સી ઇન માય ઓન સેલ્ફ કે કાલે હતો એના કરતાં હું આજે કેવો છું ત્રણ મુદ્દાઓ શિક્ષકત્વના આનંદ માટે તમારી ગાંઠે બાંધી રાખો એક જે બહુ જરૂરી છે બદલાયેલા સમજમાં શિક્ષક સ્વચ્છ હોવો જોઈએ સ્વચ્છ એટલે બહારથી અપ ટુ ડેટ વ્યવસ્થિત ગમે એવો તમને લોકો ગમે એવા જ ગમે છે કે નહીં પૂછો તમારી જાતને કે લબાડ જેવા માણસો ગમે છે સાહેબ સ્વચ્છતા અભિયાન શરૂ કરવું પડે એ તો દેશની મોટી શરમ છે હું ને તમે મેં તો ઘણી જગ્યાએ ગામડામાં ટ્રાવેલ કર્યું છે ને મેં જોયું છે કે ગામડાનો મેલા કપડાં પહેરીને જતો માણસ પણ બસ સ્ટોપ ઉપર જાય અને એને બેસવું હોય તો ખફેથી નેપકિન ઉતારે અને પછી ઝાપટ મારે અને પછી ધૂળ સાફ કરીને આ બેસે હું એની સામું જોતો હું કે આના લેઘા ઉપર જ એટલી ધૂળ છે હાળી કે સાફ ન કર્યો તો હું પ્રોબ્લેમ હતો પણ તો એને ગમે છે તો સ્વચ્છ જ એને ગમે છે તો સ્વચ્છ જ પણ હાળા બહાર નીકળીએ એટલે આપણે ભૂલી જાય ને એમાં બાઇક ઉપર હોય ત્યારે તો હાવ ભૂલી જાય અને એમાં મોઢામાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ત્યારે તો સાવ ભૂલી જાય અને પાછળ કોઈ આવે એની ચિંતા કર્યા વગર આપણું જેટલું યજ્ઞાહુતિ કરવાની હોય બાર રસ્તા ઉપર કરી દઈએ નવે નાખે દિવાળી સ્વચ્છ હોવો જોઈએ તમારી આજની પેઢી તમને લબાડ જેવા સહન નહીં કરી શકે યાદ રાખજો સાહેબ આજની પેઢી તમને લબાડ જેવા સહન નહીં કરી શકે તમને સહન કરી લે અથવા તો કદાચ તમને ચલાવી લે તો સમજશો નહીં કે આ લોકોને આવાજ ગમે છે કદાચ વધુ પડતું લાગે તો ભલે લાગે સાહેબ રોજ ક્લીન શિવ કરીને જવું જોઈએ શિક્ષકે અપ ટુ ડેટ કપડાં પહેરીને જવું જોઈએ મેં ગામડામાં કેટલાય શિક્ષિકા બહેનોને ગાઉન પહેરીને સ્કૂલે આવતા જોયા છે મને એમ થયું કે હું જો ચીફ મિનિસ્ટર હોઉં તો કાં હું અત્યારને આત્મહત્યા કરું અને અને અત્યારે અત્યારે છૂટા કરું સ્વચ્છ હોવું એટલે શું એ ભલે બાહ્ય બાહ્ય સેલ્ફ છે બહારનો સ્વ છે ગણગણાટ વધુ એટલે તો યાદ કરે છે આવું ક્યારે બન્યું હતું મને મોટા મોટો ફાયદો એ છે કે હું છે કે છું બધે જઈ આવું છું એટલે મને ખૂબ સારું જોવા મળી જાય કે અહીંયા શું ચાલે છે બહારથી તો તમે સ્વચ્છ જ હોવા જોઈએ સર કોઈ પણ સમયે તમને વિદ્યાર્થીનો હોંકારો પડે તો તાત્કાલિક તમે જવાબ આપી શકો એટલું ચોખ્ખું તમારું મોઢું હોવું જોઈએ સર આ કહેવાની આજે જરૂર પડી છે એ જ દર્શાવે છે કે વી આર ગોઈંગ ટુ ધ ડોગ્સ ઇન કેસ ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા કોઈ પણ સમયે વિદ્યાર્થી બોલાવે ફાટીને બોલ દોસ્ત આ દેશની જ્યારે માતા પોતાના નાનકડા ટબુડિયાને પહેલી જ વખત બોલાવે કે મમ્મી અને જ્યારે હુંકારો આપશે અને શિક્ષક જ્યારે પહેલી જ વખત બોલાવે હુંકારો આપશે ત્યારે કોઈ દિવસ કોઈ આંદોલન નહીં થાય આ હુંકારા આપતા આપણે શીખ્યા જ નથી સાહેબ મારી પાછળ રહે છે કેટલાય એમ સાયકોલોજી થયેલા બહેનો જે માતાઓ છે એનો સંતાન એની પાસે મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી આઠ દસ વાર બોલે મને એમ થાય કે હું એની મમ્મી નથી તો હું હં કહી દઉં પણ એને ન થાય સાહેબ લ્યો હાલો હવે આપણે શું કરું અને ઓલો આઠ દસ વખત હોંકારો નાખ્યા પછી છેલ્લે એને એમ કે શું છે તારે એવી રીતે જવાબ આપે બોલો એમ નક્કી કરે આજથી પાણી મૂક્યું મા તને બોલાવું તો કેજે આપણા સ્ટાફ રૂમ પાસે વિદ્યાર્થીઓ આવે છે એક પિરિયડમાંથી બીજો પીરિયડ બદલાય ને ત્યારે આપણા રૂમ પાસે વિદ્યાર્થીઓ આવે અને પછી આવીને ઉભા રહે એ સંકેત કરવા માગે છે કે અમે ખાલી છીએ આવતા રહેજો અને ત્યારે આપણે થાવકા થઈને એકબીજાની સામું જોઈ મારો પિરિયડ છે એમ અચ્છા મારો પિરિયડ છે હે મોટા ભાઈ આખા વિશ્વમાં સાડા સાતથી સાડા બાર અથવા તો અગિયારથી પાંચ એટલું કામ માત્ર શિક્ષકો જ કરે છે એમાં રિસેસ આવી ગઈ અને ફ્રી પિરિયડ આવી ગયા કેમિકલ એન્જિનિયર થયેલો શાપર વેરાવળમાં નોકરી કરનારો મારી સામે રહેલો એન્જિનિયર સવારે પોણા સાત વાગે સ્કૂટર ઉપર બાઇક ઉપર પોતાનું ટિફિન લઈને નીકળે છે અને રાત્રે સાડા આઠ વાગે એને ઘરમાં પાછો આવતો હું છું છું એનો પગાર આઠ હજાર રૂપિયા છે આસ્ક યોર સેલ્ફ વાય વી આર પેઇડ ફૂલી એન્ડ વી આર નોટ રિપીટિંગ ધ સેમ વાય આવું વિચારશો તો આનંદ નહીં આવે છે સ્વચ્છ રહેવું પડે સ્વસ્થ રહેવું પડે સ્વસ્થ એટલે એટ એની ટાઈમ આના માટેના બે મુદ્દા છે સાહેબ મને અત્યારે યાદ આવે છે એટલે ઉમેરી દઉં છું એક તો તમે ક્વેશ્ચનેબલ હોવા જોઈએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વસ્થ યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ દેટ મીન્સ તમને વિદ્યાર્થી ઈચ્છે ત્યારે પ્રશ્ન પૂછી શકે એટલા તમે સ્વસ્થ હોવા જોઈએ ઘણા ઘણા શિક્ષકો તો ક્લાસમાં શરૂ કરે ભાઈ વચ્ચે કોઈ બોલવાનું નહીં બરાબર બોલે એને બાર વાગ્યા જાઉં ઓકે હું પૂરું ન કરું ત્યાં સુધી મોઢા ઉપર અદબ આમ રાખી દો એટલે બધા બેસી જાય મને ભૂલે છું કે ગવર્મેન્ટે એક વખત ગુણોત્સવમાં મોકલ્યો તો એ લોકોની ભૂલ ઘણી વાર થઈ જતી હોય છે એટલે મને એક વખત મોકલ્યો ને મેં એક જગ્યાએ જોયું કે આમ મને એના આચાર્ય કે સાહેબ અમારી ડિસિપ્લિન એટલે જુઓ મેં આ બધાની અદબ છોડાવી નાખો પછી ડિસિપ્લિન એટલે મને કહેજો સ્વસ્થ એટલે યુ શુડ બી ક્વેશ્ચનેબલ તમને પ્રશ્ન કોઈ પણ માણસ પૂછ સાહેબ શિક્ષક તરીકે ભૂલી જાઓ મા બાપ તરીકે પણ તમે ઘરની અંદર ક્વેશ્ચનેબલ હોવા જોઈએ તમે શિક્ષક નથી પણ મા બાપ તો છો ને ઘરમાં એક બે સંતાન અને વર્ગમાં ત્રીસ પાંત્રીસના મા બાપ છો યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ યાદ તો કરો નાના હતા અને આપણે જે પૂછવું હોય તે આપણા મમ્મી પપ્પાને પૂછી નહોતા શકતા ત્યારે આપણે કેટલા થીગુરાઈ જતા હતા આપણી જાતને કેટલી સંકોચી નાખી હતી ત્યારે આપણે હજુ આજે યાદ છે કે બાપા પાસે પૂછવા ગયા અને બાપા એક દોલમાં મારી હજુ યાદ છે સાહેબ અંકિત છે મારી સાથે જે ખરાબ બન્યું તે મારા દ્વારા કોઈ સાથે ખરાબ ન બને એટલું તો આપણે કરી શકીએ ને સર સ્વસ્થ એટલે આ યુ શુડ બી ક્વેશ્ચનેબલ છે ને નંબર ટુ ઇફ યુ આર ક્વેશ્ચનેબલ ધેન યુ શુડ બી કમ્ફર્ટેબલ તમને કોઈ પ્રશ્ન પૂછી શકે એવું હોય તો તમે પ્રશ્ન પૂછે ત્યારે તમે સ્વસ્થ રહેવા જોઈએ યસ યસ બોલ બોલ દોસ્ત શું કામ હતું અને ત્રીજું ઇફ યુ આર કમ્ફર્ટેબલ યુ મસ્ટ બી નોલેજેબલ ફોર દેટ તમારે એમાં નોલેજેબલ રહેવું પડે મને બરાબર યાદ છે હું મારી જ વાત કરું શિક્ષકની એક દસમા ધોરણની અંદર ત્યારે માનવજીવન વિજ્ઞાન એવો વિષય આવતો હતો અને એમાં શરીરના તંત્રો આવતા હતા અને એમાં હું બરાબર રુધિરા ભિસરણ તંત્ર સમજાવતો હતો અને એક તીખડી હતો એ વેચાણ એક હતો અત્યારે ઘણા છે પણ એણે કીધું સાહેબ તમને ખબર છે ઘોડાનું લોહી સફેદ હોય આ મારી સાથે બનેલો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો કિસ્સો છે મને તમને ખબર છે ઘોડાનું લોલ સફેદ હોય હવે આપણે થોડો આંચકો ખાઈ ગયા કારણ કે આપણે તો આપણું લોહી ખાઈ લોહી જોઈને ચક્કર આવતા હોય ને આપણી હાલત એવી આપણે હા કોમળ કોમળ ઉછરેલા તો હવે શું કરવું બે રસ્તા હતા મારી પાસે ને કે હું બેસ જા અત્યારે નહીં છૂટીને મળે છે ધમકાવીને કહી દઉં બે જાય અત્યારે ઘોડાની વાત કરું છું હું માણસના હૃદયની વાત કરું છું તને ઘોડો યાદ આવે છે હારા ડોબા બેસ નીચે પણ જો એવું કર્યું હોત તો પેલો મારું રિએક્શન પેલા પોલાધારે ભટકાઈને બહાર આવ્યું કેવાય એટલે મેં એને કહ્યું કે દોસ્ત મારા ખ્યાલમાં છે નહીં તે જોયું છે ઘોડાનું લોહી તે જોયું એ કે ને આપણે ક્યાં જોયું જ છે એ હવે આવું થાય ત્યારે આપણે થાય તો તો હું કામ માથાકુર કરશ જેના લોહી જોયા નથી એની પ્રશ્ન પૂછાશ નીકળબાર કાલથી આવતો નહીં મારા ક્લાસમાં અને તમે જોજો જેને કહ્યું કે નીકળ બહાર એટલો રાજી થાય કે મારે એ જોતું તું મોટા હું રાહ જોતો હતો કે તું કે કે નીકળ ને આપણે નીકળીએ ઘણાના વર્ગની બહાર તો ચંદ્રકાંતભાઈ બહાર એટલા બધા લોકો બેઠા હોય છોકરાઓ કે અંદર ઓછા હોય અને બહાર બેઠા હોય બધા આપણે એમ ત્યાં આને બહાર આવીને પીરિયડ લેવો જોઈએ અંદર ઓછા થાળા પણ મેં એને કહ્યું દોસ્ત તે નથી જોયું તો કે ના મેં તો મેં નથી જોયું હવે કરશું શું તો મને કે સાહેબ આ તો મને વિચાર આવ્યો વિચાર બહુ સાચો છે ઘોડાનું લોહી આપણે ચેક કરવું જોઈએ આપણે કામ કરી કોઈ ઘોડાને કાલે જરાક મને કે એવું ન કરાય સાહેબ આપણે જ પ્રશ્નનો જવાબ મેળવવા કાંઈ ઘોડા ઉપર થોડો ઘા કરાય મને એમ થયું ગાનામાં હજી કોક જીવે છે ખરું પણ મેં કહે કામ કરીએ તું એ શોધ ત્યારે સાહેબ ગૂગલ ગૂગલ નહોતું હવે અત્યારે તો ફાયદો હોય છે કે તમે ગૂગલમાં નાખો ઘોડાનું લોહી સફેદ હોય છે પાટી જઈને તમને પાના ઉતરે આઠ દસ ઘોડાનું લોહી શેમાંથી બને બધું આવે એ વેટાણે તો ગૂગલ હતું જ નહીં તમારે જ તમારા ગૂગળ બનવું પડે ગૂગળ ધૂપ 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 બનવું પડે મેન કહ્યું દોસ્ત તુંય તપાસ કરતો આવો ને કાલે હુંય તપાસ કરતો હોઉં મળે જ મને કે હવે મને પાકી ખાતરી હતી કે સાહેબ એ અત્યારના હમણાં અહીંથી મારો પીરિયડ પૂરો થશે નહીં એ ભૂલી જવાનો આવા વિદ્યાર્થીને માત્ર પોતે ક્લાસમાં હાજર છે એની બીજા લોકો નોંધ લે એટલા માટે આવો પ્રશ્ન કરવાની ટેવ હોય એમાં જો આપણે ખીજાઈ પડીએ તો એને આનંદ આવે અને એને આનંદ આવે એટલે આપણો શિક્ષકત્વનો આનંદ રફે દફે આપણે નક્કી કર્યું કે આપણા આનંદ હારે કોઈને છેડછાડ કરવાની છૂટ નથી બીજે દિવસે હું તો એલર્ટ થઈ ગયો અમારે એક હુસેનભાઈ કરીને ઘોડાગાડીવાળા હતા એ ઘોડાગાડીવાળા વાળા હુસેનભાઈને એમ કહ્યું તમે ચાબુક બાબુક મારો તો લોહી નીકળે તો નીકળે ને કેવું નીકળ્યું કે લાલ જ હોય ને એટલે એણે મને એટલો બધો નબળો માન્યો આને હાળાને ખબર નથી આવું પૂછે છે હવે વિચાર કરો આગલે દિવસે છોકરા એ વિદ્યાર્થીએ મને નબળો માન્યો બીજે દિવસે હુસેનભાઈએ નબળો માન્યો પણ હું ક્લાસમાં જઈને પેલા કીધું ક્યાં ગયો દોસ્ત શું થયું દોસ્ત તપાસ કરી એ કે ને એ કાલે પૂછ્યું હતું ને ભાઈ ના ના સાહેબ એ તો હું તો કોને પૂછું મેં મેં હુસેનભાઈ પૂછી લીધું એમ મેં આપણે ત્યાં છોકરાઓને જે ગાડીમાં મૂકવા આવે છે ને એ હુસેનભાઈને પૂછ્યું તો કે શું કીધું મેં એણે કીધું કે ચાબુક મારીએ ત્યારે લોહીનો ટસ્યો ફૂટે છે ઘણી વાર એ તો લાલ જ હોય છે એટલે એ છોકરો કે અચ્છા એમને લાલ જ હોય છે એમને હા તો વાંધો નહીં બેસી હવે તમે વિચાર કરો આમાં માનવ શરીર રચનાની વાત એમાં એને ઘોડાને ઘુસાડી દીધો મારે સમજવું જોઈએ કે અત્યારના એનું કોગ્નિટિવ ડોમાઇન કામ નથી કરતું એનું ભાવાત્મક ડોમાઇન કામ કરી રહ્યું છે અને ભાવાત્મક ડોમાઇનમાંથી કામ કરીને મને ક્રિયાત્મક ડોમાઇનમાં લઈ જવા માગે છે સ્વચ્છ હોવો જોઈએ સ્વસ્થ હોવું જોઈએ યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ દેન યુ મસ્ટ બી કમ્ફર્ટેબલ

પણ આપણે ત્યાં શું હોય કે મેં જોયું ગેસ લીક થાય પછી હું આને કહું જરાક જોતો ગેસ લીક થાય છે એટલે ઓલા ને કે જરાક જોતો ગેસ લીક થાય જો કે જોતો એટલે પછી છેલ્લો માણસ કે થઈ ગયું થઈ ગયું તો થઈ ગયું થઈ ગયું છોડી નહીં તો કે છોડી દો કરો કાઉડ નાઉડ સરું શરૂ કર્યું પછી હજી ક્યાં ગવા આવે છે શેનો આવે તો કે ગેસ લીક થાય છે થાય છે પછી ઓલો મૂળ માણસ બે બહેનો ઉઠ્યા ને દે વેન્ટ ટુ ધ મશીન ઇટ સેલ્ફ આ હિન્દુમાં લખેલી સ્ટોરી છે હો મારી સ્ટોરી નથી ધ હિન્દુએ આ કવરેજ કર્યું છે એટલે યુ મસ્ટ બી નોલેજેબલ હોવું જરૂરી નથી પણ યુ શુડ બી એક્સેબલ તાત્કાલિક ચાલો શોધી કાઢીએ ત્રીજો શબ્દ અને બહુ મહત્વનો સ્વત્વ હોવું જોઈએ સાહેબ સ્વત્વ સેલ્ફ એસ્ટીમ આપણી પાસે આપણું સ્વસ્થ બહુ ઓછું છે સાહેબ હું તો સાહેબ પ્રાથમિક શાળાનો શિક્ષક છું અમને તો જેટલું કે એટલું અમે કરીએ સાહેબ મને આચાર્ય સાહેબે કીધું એટલે પછી મેં કર્યું શું કામ કર્યું ખબર નહીં તો આચાર્ય ને ખબર એટલે તારે આચાર્ય કે એટલું જ કરવાનું એમાં તારી બુદ્ધિ થોડીક વપરાય તો કઈ ઘટી તો ન જાય ને તું પ્રયાસ તો કર મોટા મિત્રો એટલી વસ્તુ યાદ રાખવા જેવી કે જેટલો ઓછામાં ઓછો સમય આપણે શિક્ષકત્વમાં આપીએ છીએ એટલી જ સ્વતંત્રતા વિશ્વનો કોઈ વ્યવસાય નથી ભોગવતો એટલો શિક્ષક ભોગવતો હોય છે વર્ગખંડની ચાર દિવાલોની વચ્ચે વિશ્વનો કોઈ નેતા ન હોય એટલો મોટો નેતા હું છું સાહેબ આખા દેશનો પ્રાઇમ મિનિસ્ટર ન હોઉં તો મને કોઈ ચિંતાનું કારણ નથી આખા દેશનો નેતા હું ન હોઉં તો મને વાંધો નથી હું મારી ચાર દિવલનો નેતા છું સાહેબ અને એ ચાર દિવાલમાં હું ભણાવતો હોઉં ત્યારે મને કોઈ અંદર આવીને દખલ કરી શકતું નથી નો વન કેન ડિસ્ટર્બ યુ વિધાઉટ માય પરમિશન આ ખુમારી એક શિક્ષકે ડેવલપ કરવી પડે અને એ ખુમારી ડેવલપ કરવાનું નામ મારી દ્રષ્ટિએ નિષ્ઠા વૃદ્ધિ છે બે શબ્દો છે સાહેબ ઇંગ્લિશની અંદર શબ્દો છે બહુ મજાના કોમ્પિટન્સ એન્ડ કમિટમેન્ટ કોમ્પિટન્સ બધાને સરખું આપ્યું છે એવરી એવરી સોલ સોલ પોટેન્શિયલી ડિવાઇન ડિવાઇન એવું છે તમે શું માનો છો સાહેબ તમે સ્ટીવ જો ન બની શકો તમે નરેન્દ્ર મોદી ન મળી શકો બે હજાર ચૌદ પહેલા નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી હતા જ નહીં હી ટુક ધ ડિસિશન ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી બીકેમ ક્યાં આગું છે હજી પાંચ છ વર્ષ થયા સાહેબ યાદ કરો બે હજારના તેરની અંદર તો એને દિલ્હીમાં પ્રવેશ આપવાની એની પાર્ટીએ ના પાડી હતી એની ખુદની પાર્ટી એક આવતો નહીં ભાઈ અહીંયા બેઠો રે ગાંધીનગર આ ઇતિહાસ જુદો નથી સાહેબ બટ હી ટુક ધ ડિસિશન ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર વી નેવર ટેક ટુ બી એ ટીચર રિયલ ટીચર આપણે કોઈ નક્કી જ નથી કરતા કે સાહેબ એક સફળ શિક્ષક એક અસરકારક શિક્ષક મારે બનવું એ સ્વત્વ સ્વત્વ માટે શું મારો સમયનો વેલામ વાગી ગયો છે કારણ કે હું આ જૈન સંસ્થામાં છું અને ત્યાં જીવદયા બીજી રીતે તો ન થાય પણ જ્યારે અંદર કાંઈ કોઈ બોલતું હોય ત્યારે તમને વધુ વખત અહીંયા રોકી રાખવા એ પણ એક હિંસા કહેવાય એટલે એ હું કરવા માગતો નથી તમારે બોલે છે એવું જરૂર નથી મારે બોલે છે અંદર એટલે મેં નિયત કર્યું છે મારું હોમવર્ક હું કરીને આવ્યો છું મારે તમારી સાથે છેલ્લી બે બાબતો શેર કરવી સત્વ કેમ આવે સાહેબ આઈન્સ્ટાઈને કોઈએ પૂછ્યું કે તમે આ વાત આટલી બધી સફળતા ઉપર પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા એને એક સુંદર જવાબ આપ્યો જે બધાએ માની લીધું હતું તે મેં ન સ્વીકાર્યું જે બધાએ માની લીધું હતું તે મેં ન સ્વીકાર્યું પણ એને મેં પડકાર તરીકે સ્વીકારીને એની ઉપર પ્રયોગો શરૂ કર્યા તમે યાદ આપજો જરાક હટકે વિચારી શકે એ જ માણસ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે થોડે બેસીને વેપાર કરવાનું કામ શ્રીમદ કરી જ શક્યા હોત કરતા જ તા મોટું નહોતું એમાં કંઈ તો બધા કરે એનાથી જુદું વિચાર્યું માટે એમના દર્શન માટે આપણે બેસીએ છીએ આપણને જોઈને તો લોકો શેરી બદલી નાખતા હોય છે ધીસ ઇઝ ધ ડિફરન્સ બે પોટેન્શિયલી ડિવાઇન લોકો સેમ પોટેન્શિયલ કોમ્પિટન્સ અને બીજો શબ્દ છે કમિટમેન્ટ આપણી તકલીફ પડે છે એ બધી કમિટમેન્ટમાં પડે કટિંગ કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા પ્રતિબદ્ધતા એટલે જેની મેં હા પાડી તેમાં ટુકડો થઈ જાઉં કપાઈ મરું મરી જાઉં તો પણ પરફેક્ટલી પૂરું કરું એનું નામ પ્રતિબદ્ધતા પછી એમાં હું વાંક કાઢું મને તો સરે એમ કીધું હતું ને આમ કરજે એટલે એટલું કરીને આવતો રહ્યો નો સોરી આઈ ધર ડોન્ટ એક્સેપ્ટ એક પુસ્તકનું નામ છે મીનાળબેન એ પુસ્તકનું નામ છે ડોન્ટ સે યસ વેરી વુડ લાઇક ટુ સે નો એવું પુસ્તક છે બહુ સુંદર મજાનું પુસ્તક જ્યાં ના પાડવા જેવું છે ને ના પાડો હા ન પાડો અને આપણે શિક્ષકોને બધાને આવો છો ને સાંજે તો હો પછી આંજોલાનો ફોન આવ્યો તમે ક્યાં તો ક્યાં તો કેમ તમે સવાર નું એમ મેં કીધું તું કીધું ડોન્ટ સે યસ વેરી વુડ લાઇક ટુ સે નો બટ જેમાં યશ કહેવાય ગયું એ તો ગમે તે પડે પ્રાણ જાય પર વચન ન જાય હોળે હોળે યુદ્ધે ન ચડીએ અને ચડીએ તો કટકા થઈને પડીએ આવી પંક્તિ છે સાહેબ વારે વારે યુદ્ધ નહીં ચડવાનું પણ એકવાર ચડ્યા તો પછી પૂરું કરીને જાઓ પ્રતિબદ્ધતા એટલે મારી કોમ્પિટન્સને વ્યવહારમાં ઉતારી દેવા માટેના પૂર્ણ નિષ્ઠા સાથેના પ્રયાસો એનું નામ પ્રતિબદ્ધતા આ પ્રતિબદ્ધતા કેમ આવે કોઈ પણ કામ કેમ કરી શકાય હું તમારી સામે એક પંચપદી રજૂ કરું અને મારી વાતનું સમાપન કરું શું કરવાનું વાસ્તવિક પરિસ્થિતિ સમજવી વાસ્તવિક શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપજો વાસ્તવિક પરિસ્થિતિ સમજવી પહેલું સ્ટેપ બીજું તેમાં પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે સમજી લેવા તેમાં પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો તે સમજી લેવા ત્રીજું કામ અંગેના બીજાના અનુભવો સમજવા આ મારે કરવાનું છે બીજાએ કોઈએ કર્યું છે ગો એન્ડ કોન્ટેક્ટ કોન્ટેક એના અનુભવો સમજી લેવા ચોથું આ કામ અંગેના કોઈ પુસ્તકો કે સંદર્ભો હોય તો વાંચી લેવા સી આ સ્વત્વ મારું સ્વત્વ હું પાકું કરી રહ્યો છું અને પાંચમું પછી કામ પાછળ બરાબર લાગી જાય એમાં ઓતપ્રોત થઈ જવું ધેટ્સ ઓલ આ પાંચ પગલાં ભરો એટલે હું માનું છું કે ફરીવાર નિષ્ઠા વૃદ્ધિ માટે શિબિર ન રાખવી પડે એટલા માટે કે નિષ્ઠા પોતે સર્વ તો મુખી વર્ધનશીલ પ્રક્રિયા છે એ તો હંમેશા વધવા જ કહેવાયેલી છે તમારોમાં એકમાં વિશ્વાસ બેઠો આજે બેઠો એટલે કાલે વધશે કાલે વધશે એટલે પરમ દિવસે વધશે જ્યાં સુધી તમને તમારી અંદરની કોઈ ચોટ નહીં રોકે ત્યાં સુધી એ વર્ધનશીલ રહેવાનું છે સુંદર મજાની વાત ભાઈશ્રીએ કરી સેવા વિશેની કે આ શું થઈ રહ્યું છે એટલે હું એક નાનકડી વાત તમારી સામે વાંચીને મારું સમાપન કરવાનું છું મારા સમયમાં હજી મિનિટ્સ છે પણ એ બચાવી દઈશ ટાઇટલ છે તો લગ્ન કેમ કર્યું મિત્રો સાંભળજો સેવા કોને કહેવાય ભાલ નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું તેની સ્ત્રી બહુ સુશીલ પવિત્ર અને પ્રેમાળ એમણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એક ખસી એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી પગ પાતળા દોરડી જેવા હતા મેં સહજ પ્રશ્ન પૂછ્યો કેમ બેન તમારે પગ નથી શું મારા પ્રશ્નોનો ઉત્તર આપવાને બદલે સાંભળજો સર પ્લીઝ પ્લીઝ કોન્સન્ટ્રેટ મારા પ્રશ્નોનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઉભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું પૂછી જુઓ એમને કદી કાંઈ દુઃખ દીધું હોય તો હું દોડું છું રસોઈ કરું છું વાસણ માંજું છું ઘર પણ લીપું છું માત્ર પાણી એમને ભરવું પડે છે ત્યાંના પતિએ કહ્યું મહારાજ એને પૂછી જુઓ કે કદી દુઃખ પડવા દીધું છે જો આ મીઠો કજીયો છે મહારાજ એને પૂછી જુઓ કદી દુઃખ પડવા દીધું છે મેં એને બધે જાત્રા કરાવી છે ગાડી મળી ત્યાં ગાડી મોટર મળી ત્યાં મોટર અરે પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યા હતા મહારાજ હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો મેં પેલા ઓડને પૂછ્યું તમે લગ્ન કર્યા તે પેલા આ બાઈ અપંગ છે તમે જાણતા હતા એમણે કહ્યું હાજી તો તમે લગ્ન કેમ કર્યું મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે આખી જિંદગી દુઃખી થશે એટલે એની સેવા કરવા માટે મેં તેની સાથે લગ્ન કરી લીધું થેન્ક યુ વેરી મચ